षष्ठः पाठः भवतु भारतम् भारत देश थाओ। विद्यार्थी मित्रों, षष्ठः पाठः भवतु भारतम् भारत देश थाओ आ भारत मातानु अभिवादन करता गीतनु ભાવસભર ગાન કરીશું। ભારતમ ભારતમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ 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 भवतु भारतम् 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 भवतु भारतम् 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 भवतु भारतम् 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 भवतु भारतम् शक्ति संभृतम् युक्ति संभृतम् शक्ति संभृतम् युक्ति संभृतम् शक्ति युक्ति संभृतम् भवतु भारतम् शक्ति युक्ति संभृतम् भवतु भारतम् शस्त्रधारकम् शास्त्रधारकम् शस्त्रधारकम् शास्त्रधारकम् शस्त्रशास्त्रधारकम् भवतु भारतम् शस्त्रशास्त्रधारकम् भवतु भारतम् रीतिसंस्कृतम् संस्कृतम् रीति संस्कृतम् नीति संस्कृतम् रीति नीति संस्कृतम् भवतु भारतम् रीति नीति संस्कृतम् भवतु भारतम् कर्मनिष्ठिकम् धर्मनिष्ठिकम् कर्मनिष्ठिकम् धर्मनिष्ठिकम् कर्म धर्मनिष्ठिकम् भवतु भारतम् कर्म धर्मनिष्ठिकम् भवतु भारतम् भक्ति साधकम् मुक्ति साधकम् भक्ति साधकम् मुक्ति साधकम् भक्ति मुक्ति साधकम् भवतु भारतम् भक्ति मुक्ति साधकम् भवतु भारतम् 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 भवतु भारतम् 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 भवतु भारतम् भवतु भारतम् भवतु भारतम्। विद्यार्थी मित्रों, अस्माकं देशस्य नाम किम्? आपणा देशनु नाम शू छे? अस्माकं देशस्य नाम भारत देशः। आपणा देशनु नाम भारत देश छे। एशा का? आ कौन छे? एशा भारत माता। आ भारत माता छे। आपणे षष्ठः पाठः भवतु भारतम् ભારત દેશ થાઓનું પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું। અહીં
ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવેલી છે. એક, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. ભાવાર્થ, ભારત દેશ, ભારત દેશ શક્તિથી ભરપૂર થાઓ, ભારત દેશ યુક્તિવાળો થાઓ. આમ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાઓ. સમજૂતી. આપણો ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર થાય. આપણો ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો થાય. ભારત દેશના લોકો શક્તિ અને યુક્તિવાળા થાય તેવી કામના અહીં વ્યક્ત કરવામાં આવેલી છે. બે, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભાવાર્થ, ભારત દેશ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો થાઓ. આમ શસ્ત્ર અને શાસ્ત્રથી સંપન્ન થાઓ. સમજૂતી. આપણો ભારત દેશ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો થાઓ તથા શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરનારો થાઓ. આમ આપણો દેશ શસ્ત્ર અને શાસ્ત્રથી ભરપૂર થાઓ. ત્રણ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભાવાર્થ, ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો નીતિ નિયમો વાળો થાઓ. આમ સંસ્કારી રીતે અને નીતિથી સંપન્ન થાઓ. સમજૂતી. આપણા ભારત દેશના લોકો સંસ્કારી થાય તથા નીતિ નિયમો યુક્ત જીવન જીવનારા થાય. આમ અહીં ભારત દેશના લોકો સંસ્કારી જીવનશૈલી અને નીતિ નિયમો બંનેથી યુક્ત થાય તેવી કામના કરવામાં આવેલી છે. ચાર, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભાવાર્થ, ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાઓ. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યેની નિષ્ઠાથી સંપન્ન થાઓ. સમજૂતી. આપણા ભારત દેશના લોકો પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા થાય એટલે કે કર્મનિષ્ઠ બને અને આપણા ભારત દેશના લોકો પોતાના ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળા થાય એટલે કે ધર્મનિષ્ઠ બને તેવી કામના અહીં કરવામાં આવેલી છે. પાંચ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભાવાર્થ, ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષને સાધનારો થાઓ. આમ ભારત દેશ ભક્તિ અને મોક્ષ બંને સિદ્ધિઓથી સંપન્ન થાઓ. સમજૂતી. ભારત દેશના લોકો નરસિંહ મહેતાની જેમ પરમાત્મા પ્રત્યેની ભક્તિને સિદ્ધ કરનારા તથા મુક્તિ એટલે કે મોક્ષ સાધનારા થાય. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિવાળો થાય તેવી કામના કરવામાં આવેલી છે.
આગળના તાસ પર જાઓ.